राजकोट शहेरना गुंदावाड़ी विस्तारमां आवेली मोबाइल एसेसरीजनो दुकानमां एक बेदी घटना बनी हती, जेमां एक अजाणी महिला सांजना समये पार्सल मूकीने जती रही हती अने लांबा समय सुधी लेवा आवी न हती, तो दुकान बंद पण थई गई हती अने पार्सलमांथी रात्रिना समय अचानक धड़ाका बाद आग भभूकी उठी हती। राजकोट शहेरना गुंदावाड़ी विस्तारमां आवेली मोबाइल एसेसरीजनी दुकान में एक बेदी घटना बनी थी, जेमा एक अजाणी महिला सांजना समय पार्सल मूकीने जती हती अने लांबा समय सुधी लेवामां आवी न हती, तो दुकान बंद पण थई गई हती अने पार्सलमांथी रात्रिना समय अचानक धड़ाका बाद आग भभूकी उठी हती, तो आग में मोबाइलनी एसेसरीज सळगीने खाक थई गई हती अने पार्सलमां एवुं ते शुं हतुं के जेमांथी आग भभूकी उठी हती। पार्सल मूकी जनारी महिला कोण अने तेनो इरादो शुं हतो એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં સામે આવ્યું છે કે યુટ્યુબના માધ્યમથી ટાઈમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો। ધંધાકીય હરીફાઈમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહિલને મહત્તમની હકીકત મળી હતી અને એસટી બસ સ્પોટ નજીક મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફ કલ્પેશ ચૌધરી અને તેનો સાળો શ્રવણ દ્વારા ધંધાની હરીફાઈમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને બંને આરોપી સાળા બનેવીની પૂછપરછમાં પાર્સલ મૂકી જનાર ત્યક્તા ડોલી પઠારિયા નામની 32 વર્ષની યુવતીનું નામ ખુલ્યું હતું અને પોલીસે તેની પણ ધરપકડ કરી કાર્યવાહી કરી છે। ત્યારે મહિલા જે પાર્સલ મૂકીને ગઈ હતી એમાંથી આગ ભભૂક્યાનું દુકાનદારે રટણ કરતા પોલીસની સાથે એફએસએલના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પાર્સલ મૂકી જનારી મહિલા કોણ હતી, આવું કૃત્ય કરવા પાછળનો ઈરાદો શું હતો સહિતના મુદ્દા ગુંદાવાડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગત તારીખ 7/4/2023 રોજ ગુંદાવાડી પોલીસ ચોકી સામે ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં આગ લાગવાની એક ઘટના સામે આવી હતી। શરૂઆતમાં એક આકસ્મિક બનાવ હોવાનું જણાઈ આવતું હતું કે કોઈ દુકાનમાં કદાચ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોય, ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી આગને બુજાવી અને ત્યારબાદ એફએસએલ પર ઘટના સ્થળે સ્થળ પરીક્ષણ કરતાં અમે પ્રાથમિક રિપોર્ટમાં કોઈ પણ જાતના હાઈ એક્સપ્લોઝિવનો યુઝ થયેલો હોય એવું જાણવા મળ્યું નહોતું। પરંતુ આ ગુજરાત મોબાઈલ દુકાનના સીસીટીવી ચેક કરતાં એક અજાણી યુવતી પોતે મોઢા પર દુપટ્ટો બાંધી આવે છે અને ત્યાં એક બોક્સ લઈને આવે છે। બોક્સમાં રમકડાના જેવું બોક્સ દેખાય છે ઓલરેડી આપણે કેમેરામાં, ત્યાં મૂકે છે અને ત્યાં ભૂલી જાય છે અને દુકાનદાર સહજ ભાવે પોતાની પાસે રાખી લે છે। યુવતીની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી, આ ઉપરાંત આ જ બોક્સમાંથી ફાયર થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી ભક્તિનગર પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનો અને આ યુવતીને શોધવા માટેની તપાસ ચાલુ હતી। 120થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા, ઉપરાંત ટેકનિકલ સર્વિલન્સની મદદ પણ લેવામાં આવી અને ત્યારબાદ પીઆઈ બીટી ગોહિલ તથા પીએસઆઈ ધવલ સાકરિયાની ટીમ દ્વારા આ યુવતી તથા એની સાથે બીજા અન્ય બે ઈસમોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આ યુવતી આ બે નામ છે કાલારામ ચૌધરી, શ્રવણ ચૌધરી અને ડોલીબેન પઢારિયા। આપણે હવે આ ગુનાનું કારણ જોઈએ તો કાલારામ તથા શ્રવણ ચૌધરી બંને સાળો બનાવી છે, ઢેબર ચોકમાં પોતે એક પટેલ ટેલિકોમ નામની દુકાન ધરાવે છે અને આ દુકાન ભાડે છે। આ ગુનાના ફરિયાદી અને આરોપી બંને બિઝનેસ રાઇવલ છે અને ફરિયાદી પોતે આ દુકાનને ઊંચા ભાડેથી લેવા માંગતો હોય, 3 મહિનાથી આવી રીતે હેરાનગતિ થતી હોય એનો ખાર રાખી એક દેશી ટાઈમરનો બોમ્બ બનાવી ફરિયાદીને દુકાનમાં રાખી ફરિયાદીની દુકાન સળગાવી દેવાનો એનો પૂરેપૂરો મોટિવ હતો અને આ એને કબૂલાત પણ કરી છે। આરોપીનું બનાવવાની રીત જોઈએ તો આરોપી કાલારામ પોતે એક મોબાઈલ ટેકનિશિયન છે અને મોબાઈલની સોલ્ડરિંગ તથા એની રિપેરિંગ કામથી પૂરેપૂરો વાકેફ છે, એટલે અને આ ઉપરાંત યુટ્યુબનો પણ ખૂબ મોટો ઇન્ફ્લુઅન્સમાં છે, એટલે એમાંથી એને પ્રેરણા લઈ એક રમકડાનું બોક્સ લઈ એમાં આ દેશી ટાઈમર બોમ્બ ફિટ કરી દીધું અને એના સાળા શ્રવણને કીધું કે આ ડોલીબેનને આપી દેજે। ડોલીબેનને એમ કહેજે કે આની અંદર એક વોઇસ રેકોર્ડર છે, મારે સામેવાળાની વાતો છે એ સાંભળવી છે અને હું સવારે આ બોક્સ લઈ લઈશ। ડોલીબેન ત્યાં મૂકે છે અને રાત્રે
2:45 વાગે આમાંથી એક આગ લાગી અને ખૂબ મોટું નુકસાન થાય છે. આ જેની પાછળનો એનો મોટિવ હતો. હાલ આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઈપીસી અંડર સેક્શન 436, 286, 120B અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ 356 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુ છે. ના, એમને યુવતીને રાતના જ બ્લાસ્ટ કરવાની ગણતરી એટલે હતી કે દુકાન બંધ હોય એટલે બ્લાસ્ટ થાય એટલે થોડીક વાર વધારે દુકાન ચડે ને વધારે નુકસાન થાય. દુકાનમાં નુકસાન કરવાની બોલી હતી. ના, એને કોઈ પેલા ને બીજું નુકસાન કરવાની કોઈ ગણતરી નથી. કારણ શું છે? એને એ દુકાન જોતી હતી કે શું કારણ? આ બંને બિઝનેસ રાઇવલ છે. આરોપીને ફરિયાદી હારીફ છે અને એની પાસે ભાડાની દુકાન છે. આ પટેલ મોબાઈલ ભાડાની દુકાન ભાડેથી છે એટલે આ ભાડા 45,000 ભાડું હતું તો માલિકને એવું કહેતો તો હું તમને 70,000 ભાડું આપીશ, આ દુકાન તમે મને આપી દો એટલે એનો ખ્યાલ રાખીને એમને એને આ કર્યું. ડોલીબેનનો આમ જોવા જઈએ તો કંઈક ખાસ રોલ નથી, પણ ડોલીબેન આ શ્રવણ જ્યાંનો સાડો છે તેની પાસેથી હોલસેલમાં મોબાઈલ એસેસરીઝના ખરીદતી અને પોતે ઓનલાઈનમાં થોડા નફો રાખીને વેચી નાખતી અને એક વર્ષથી એકબીજાને ઓળખે છે એટલે એને એક જાતની મિત્રતામાં કામ કર્યું એવું સાબિત થયું છે. ના, આતંકવાદની પ્રવૃત્તિનો હાલ કોઈ એંગલ જણાય આવતો નથી, પણ આઈપીસી મેં કીધું એવી રીતે 436, 286, 120B અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ 3, 4, 3, 5, and 6 અંતર્ગત. એટીએસના સરને જાણ કરી છે પણ એમાં પણ તપાસમાં આવશે. બોમ્બ એની દુકાનમાં જ બનાવ્યો હતો. આમાં મટીરિયલ જોવા જાય તો એને સ્ફોટક પદાર્થ તરીકે આઈપી આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ આવે છે એ અને ઉપરાંત ગન પાવડરનો યુઝ કર્યો હતો અને ટાઈમર તરીકે એને એક એલાર્મ ક્લોક રાખ્યો. ટાઈમિંગ સેટ એને 6 કલાકનો ટાઈમિંગ સેટ કર્યો હતો એને. આરોપી અને ફરિયાદી બંને રાજસ્થાનના ભીલમાલથી છે એટલે કોઈ એવા કૌટુંબિક સંબંધ નથી, પણ પહેલાથી એકબીજાને ઓળખતા તો હતા. અગાઉ પણ ગુંદાવાડી વિસ્તારમાં વસીમ અને નઈમે ટાર્ગેટ કર્યો હતો. કોઈ માસ્ટર પ્લાન આ લોકોનો બીજો પણ હોઈ શકે એવું કંઈ તપાસ? ના, હાલ પૂરતી પ્રાથમિક તપાસમાં આવું કોઈ સામે આવેલ નથી, પણ વધુ તપાસ તજવીજ ચાલુ છે. આમાં ડોલીને આમાં સેમ સાથે જ આરોપી 120B હેઠળ લીધી છે. ના, આમાં સામેથી નથી આવી ડોલી. આપણે જેને સીસીટીવી 120 આમાં 120 એમાં ડોલીને પકડવાનું કહીએ તો લગભગ પહેલા દિવસે એને પકડવા પણ એક પડકારજનક હતું કે પોતે દુપટ્ટો બાંધ્યો હતો અને રાતનો સમય હતો, કોઈ પણ જાતના સીસીટીવી દેખાતા નહોતા. લગભગ 2 દિવસ અમે અલગ અલગ બીજી અજાણી યુવતીને પણ લઈ આવ્યા, જી ના નીકળી. છેલ્લે એક ટેકનિકલ સર્વિલન્સને સીસીટીવીની મદદથી આપણે ડોલીને પકડી લેવામાં આવી. સામેથી નથી આવી. એને લોકલ માર્કેટમાંથી લીધું, ત્યાં આજુબાજુમાંથી ગન પાવડર એટલે એ સુતળી બોમ્બનો જે હોય પાવડર એ જ પાવડર છે અને આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે આપણે જે મોબાઈલ સાફ કરવામાં યુઝ કરીએ છીએ એ પોતે મોબાઈલ ટેકનિશિયન છે તો એની પાસે એ અવેલેબલ જ છે. કયા પ્રકારના રમકડાનો ઉપયોગ કરીને તેમાં આ વસ્તુ બનાવવામાં આવી હતી? એને એક જૂની કાર લીધી હતી, એ પણ બાજુના એક રમકડાની દુકાનમાંથી એને આ કાર લીધી હતી, એ પણ આપણી પાસે એ લઈ લીધું છે અને એ કારની અંદરથી બધી વસ્તુ કાઢી અને આ બોમ્બ એને અંદર પ્લેસ કર્યો હતો. પોલીસે પ્રથમ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એની અંદર એફએસએલમાં કંઈ મળ્યું નથી એવું કીધું. બીજું કે એમને એવું કીધું હતું કે બેટરીની અંદર બ્લાસ્ટ થયો ને એમાંથી આ થયું, તો જે તે વિભાગના ડીસીપી અથવા ડીસીપી દ્વારા તપાસ નથી કરવામાં આવી કે આવડું મોટું હવે છે? પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જાય તો ત્યારે સૌને એવું જ હતું કે આ એક આગ લાગવાનો નોર્મલ બનાવ છે. બરાબર, એવાન એફએસએલએ ચેક કર્યું ત્યારે હાઈ એક્સપ્લોઝિવ કોઈ પણ જાતનો યુઝ નથી થયો આમાં. આમાં ફક્ત ઘરે ઘરનો પોતાનો સુતળી બોમ્બ ને એ ટાઈપનો ટાઈમર ને એ બધું યુઝ થયું છે. આ ઉપરાંત જ્યારે આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ એવું છે કે અહીંયા રાખ્યું હોય તો આપણે હમણાં ઉડી જાય. બરાબર, અને ફાયર બ્રિગેડ જ્યારે અત્યારે આવ્યા ત્યારે બધું પાણી એનાથી કર્યું એટલે એનાથી બધું પુરાવાનો એમાં નાશ થોડો થઈ ગયો. કાલારામ ચૌધરી પોતે એક મોબાઈલ ટેકનિશિયન છે,
પોતે આ બાબત પોતે સોલ્ડરિંગ ને એનાથી વાકેફ છે અને પોતે યુટ્યુબ ઉપર આખો દી આ વસ્તુ જોતો હોય છે. એટલે પહેલા બે ત્રણ વાર એને ટ્રાય પણ કરી, એમાં સક્સેસ ગયો એટલે ત્રીજી વાર એને આ વસ્તુ બનાવી. પહેલા તો આપણી સામે યુવતી સિવાય કોઈ બીજું હતું જ નહીં, એક યુવતી સિવાય બીજી કોઈ વસ્તુ નહોતી, જેથી પહેલાં પહેલાં આપણે યુવતીને શોધવાની ટ્રાય કરી. વરુ મેં આપને કીધું એમ 120થી વધુ કેમેરા તથા એનડી ડામોર તથા ધવલ સાકરિયા બીટી ગોયલની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમો દોડાવી અને દર સતત બે દિવસથી એને શોધતા હતા અને એમાં જ આપણને છોકરીને પકડવામાં સફળતા મળી. વિસ્ફોટ કરીને પ્રયત્ન કર્યા, પોતાની દુકાનમાં એક વિસ્ફોટ તો નહોતો કર્યો પણ એને સર્કિટ ચાલુ કરીને જોઈ લીધી હતી કે આવું થાય છે. ધીરેન રાઠોડ સાથે હિતેશ રાઠોડ, લાઈવ 24 ન્યૂઝ, રાજકોટ.